हेलो नमस्कार विद्यार्थिनी बहनों, शुभ प्रभात। तमारी वार्षिक परीक्षाओं अने एकम कसोटी में लगभग तमाम परीक्षाओं अंदर अने दरेक स्पर्धात्मक परीक्षाओं में लेखन विभाग रहते हुए छे। अने लेखन विभाग की अंदर आज आप एक पद्यार्थ ग्रहण આપણે આગળના તાસની અંદર પણ એક પદ્યાર્થ ગ્રહણ મેં તમને સમજાવ્યું છે, અસ્ત થતા રવિને। એ પ્રશ્ન એક કાવ્ય, બહુ નાનકડું એક કાવ્ય મેં તમારી આગળ એકાદ માસ પહેલા તમને આ પદ્યાર્થ ગ્રહણનું આપણો આ બીજો તાસ છે અને તમને એક કાવ્યના પ્રશ્નો લખવા માટે પણ આપેલા। તમને આવો એક ફરી પાછું આપણે આ લઈએ છીએ, એકાંત કસોટીમાં પણ આવી શકે છે આ પદ્યાર્થ ગ્રહણ અને દરેક પરીક્ષામાં પણ આ લાગુ પડે છે। એટલે જોઈએ છે, આમાં ચાર ગુણ છે અને એ પ્રમાણમાં સરળ છે। ચાર ગુણમાં તમને ચાર પ્રશ્નો પૂછે છે અને તમારા લેખન વિભાગની અંદર આ પ્રશ્ન રહેતો હોય છે। હવે તમને સીધી સૂચના હોય કે નીચેનું કાવ્ય વાંચી તેમની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો। યાદ રાખજો, ફરી પાછો કહું છું, તમારે પ્રશ્નપત્રમાં કાવ્ય છે લખવાનું નથી। તમારે માત્ર ચાર પ્રશ્નો જે આપેલા છે એ ચાર પ્રશ્નોના એ જવાબ એ શોર્ટમાં છે, ટૂંકમાં છે, કોઈનો વધીમાં વધી 1.5 લીટીનો કે 2 લીટીનો, એથી વધારે કોઈ જવાબ હશે નહીં। અને છેલ્લો પ્રશ્ન તો મોટે ભાગે શીર્ષકનો હોય છે કે કાવ્યનું યોગ્ય શીર્ષક આપો। એ એક શબ્દમાં પણ હોય કે બે શબ્દમાં હોય, ટૂંકમાં શીર્ષક તમે જાણો છો કે એકદમ ટૂંકમાં હોય છે। એટલે આ કોઈ મોટા પ્રશ્નો નથી, આ કોઈ મોટું વર્ક નથી, પણ કાવ્યને એને બરાબર સમજવું પડે। એને તમારે એક વાર વાંચો, કદાચ ન સમજાય તો બીજી વાર વાંચો અને પછી સીધા તમે આવી રીતે તમારા પ્રશ્નપત્રમાં એ જવાબ લખતા જાઓ। એટલે અહીંયા પહેલા આપણે કાવ્ય જોઈએ છે। હું તો બસ ફરવા આવ્યો છું, આશ્ચર્ય ચિહ્ન છે, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું। એકદમ નિજાનંદી મિજાજમાં નિરંજન ભગતનો આ કાવ્ય છે એ વાત કરે છે। અહીં પથ પર સી મધુર હવા, પથ એટલે રસ્તો અને રસ્તા ઉપર જાય અને મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, જુદા જુદા તમને માણસો નવા નવા ચહેરાઓ મળતા હોય, બાળકો વૃદ્ધો વડીલો ને રે ચહુન પાછો ઘેર જવા, એવો આનંદ આવી જશે કે બસ પાછો ઘેર જવા ચાહતા નથી, ઈચ્છતા નથી। હું ડગ સાત સુખે ભરવા અહીં આવ્યો છું, સાત ડગલા સુખના, એક બહુ મોજ પડે આનંદ પડે એવા સુખના સાત ડગલા ભરવા અહીં આવ્યો છું। સુખે ભરવા અહીં સ્વપ્ન અહીં અને સ્વપ્નમાં સ્થરી જવા માંગે છે, સરવા આવ્યો છું, જાદુ જાય એવો જડી, એવો જાદુ જડી જાય કે ચાલી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી, ઘડી અને કડીનો પ્રાસ મેળવો છે। ચાહી શકું બે ચાર, હું કોક લોકોને બે ચાર ઘડી ને ચાહી શકું, એની સામે લાગણી પ્રેમ ભાવના વ્યક્ત કરી શકું અને મોજથી એક ગીતનું ગાઈ શકું, ગીતની કોઈ કડી ગાઈ શકું, કવિતા ગાઈ શકું, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણ કાંડ, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણ પટે ધરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું। એટલે પહેલી પંક્તિ જે છે એ જ પાછી છેલ્લી પંક્તિમાં પાછો એનો આવર્તન લીધો છે અને આમાંથી જે ચાર પ્રશ્નો તમને, માનો કે કદાચ કાલ સવારે આ કાવ્ય પણ ક્યાંય પૂછવાનું તો સીધા ચાર પ્રશ્નો કઈ રીતના છે, તમે તમારી રફ નોટ અને તમારી પેન ખુલ્લી જ રાખવાની જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે, ખાસ યાદ રાખો, કાંઈ નોટ કરવાની થાય તરત નોટ કરી લો, કાવ્ય પાઠ આવતો હોય તો તમારી ટેક્સ્ટબુક ખુલ્લી રાખો, પેન્સિલ રાખો સાથે, કાંઈ જે કાંઈ નોંધ કરવાની થાય કરતા જાઓ, બોલ પેન રાખો। હવે અહીંયા જોઈએ છે, નોટ કરો તમારી નોટમાં, આ તમારે નોટમાં ઉતારી લેવાનું છે કાવ્ય અને પ્રશ્નો અને પીડીએફ ફાઇલમાં એક બીજું પણ હું તમને કાવ્ય મોકલું છું, એટલે બે કાવ્યો આપણે અત્યારે કરી લઈએ છીએ, એટલે તમારે લગભગ ઘણું બધું કામ આ એક પદ્યાર્થ ગ્રહણનું થઈ જાય। પહેલો પ્રશ્ન છે, કવિ ફરવા આવવા માટે કયો પ્રયોજન કહે છે, કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે, નોટ કરો, કવિ ફરવા આવવા માટે કયું પ્રયોજન કહે છે, જો જી હવે હું તો બસ ફરવા આવ્યો, સીધો જ તમને પહેલી પંક્તિઓમાં એનો ઉત્તર મળે છે। આપણે હંમેશા યાદ રાખજો એને પૂરા વાક્યમાં અને વ્યવસ્થિત
આપણે એનો ઉત્તર લખવો જોઈએ. તમે સીધી પંક્તિ મૂકી દો એમ નહીં, તો આપણે લખવું પડે કે કવિ નિરંજન ભગત, આના કાવ્યના કવિ છે નિરંજન ભગત, જાણીતા એ કવિ. કવિ હું તો બસ ફરવા આવ્યો છું. કવિ ફરવા આવવા માટે કયો પ્રયોજન કહે છે? કવિ ફરવા આવવા માટે, કવિ ફરવા આવવા માટે, ફરવા આવવા આવવા માટે બસ હું તો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં લઈશું, હું તો ફરવા આવ્યો છું. લખો બરાબર હું બોલું છું. પ્રશ્ન પહેલો, કવિ ફરવા આવવા માટે કયો પ્રયોજન કહે છે? તો પહેલી જ પંક્તિમાં એનો જવાબ મળે છે. કવિ કહે છે કે, કવિ નિરંજન ભગત એમ પણ લખી શકાય, કવિ નિરંજન ભગત કહે છે કે, કવિ ફરવા આવવા માટે કહે છે કે હું તો બસ ફરવા આવ્યો છું, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં કવિના શબ્દોમાં આપણે લઈએ તો એવું નિર્હેતુ પ્રયોજન જણાવે છે. એટલે કે કોઈ કવિનો એવો હેતુ નથી ચોક્કસ, બસ નિજાનંદ ખાતર. એટલે કવિ ફરવા આવવા માટે હું તો બસ ફરવા આવ્યો છું એવું નિર્હેતુ પ્રયોજન જણાવે છે. એક જ લીટીમાં બહુ ક્લિયર સ્પષ્ટ જવાબ તમારો હોવો જોઈએ, તો જ આમાં એક માર્ક. પ્રશ્ન બે, કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે? હવે તમે જોવું જી પ્રકાર કાવ્યમાં કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે, તો અહીંયા તમે નજર કરો. હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું. સુખના એટલે લખી શકાય કે અહીં કવિ સ્વપ્નમાં લખતો, લખો તમે, હું બોલું છું ધીમે ધીમે. કવિ સાત ડગલા સુખના ભરવા માટે અને સ્વપ્નમાં સરી જવા માટે આવ્યા છે. કવિ સ્વપ્નમાં સરી જવા માટે આવ્યા છે. સાત ડગલા સુખના ભરતા ભરતા જાણે કે સ્વપ્નમાં એ સરવા માટે આવ્યો છું એમ કવિ કહે છે. સાત ડગલા સુખના ભરતા ભરતા લખી લેજો. પછી ત્રીજો પ્રશ્ન, કવિ ફરતા ફરતા શું શું જુએ છે? હવે તમે જો અહીં પથ પરસી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા, ખ્યાલ આવે છે? કવિ ફરતા ફરતા એટલે લખાય કવિ ફરતા ફરતા, કવિ ફરતા ફરતા મધુર હવા તેમજ રાહ પર, રાહ એટલે રસ્તો, રાહ પર નવા નવા ચમકતા ચહેરા જોઈએ છે. થઈ ગયું જવાબ? કવિ ફરતા ફરતા મધુર હવા તેમજ રાહ પર નવા નવા ચમકતા ચહેરા જોઈએ છે. રાહ ઉપર જતા હોય રસ્તામાં તો અનેક નવા નવા નિત નવા ચહેરાઓ તમને જોવા મળે. બરાબર સમજાય છે અહીંયા? અને ચોથો પ્રશ્ન, મોટે ભાગે કાવ્યને યોગ્ય શીર્ષક કે પેરેગ્રાફ હોય તો પેરેગ્રાફનું શીર્ષક, કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આખા કાવ્યનો જે સાર નીકળતો હોય એ તમે જોવો તો પહેલી પંક્તિ જો અને છેલ્લી પંક્તિ જો, બે એક જ છે. તો આ કાવ્યનું શીર્ષક હું તો બસ ફરવા આવ્યો છું, એટલે આનું યોગ્ય શીર્ષક છે હું તો બસ ફરવા આવ્યો, લખી લ્યો હું તો બસ ફરવા આવ્યો છું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં શીર્ષક હું તો બસ ફરવા આવ્યો છું. ખ્યાલ આવ્યો? આવી રીતે તમે આના જવાબ લખી શકો. ફરી એકવાર હું રિપીટ કરી જાઉં છું, ક્યાંય લખવામાં ભૂલ થઈ હોય તો સુધારી લેજો. પ્રશ્ન એક, કવિ ફરવા આવવા માટે કયો પ્રયોજન કહે છે? કવિ ફરવા આવવા માટે કહે છે કે હું તો બસ ફરવા આવ્યો છું, ક્યાં કોઈ ના કંઈ કામ કરવા આવ્યો છું, આ માટે એક નિર્હેતુ પ્રયોજન, કોઈ હેતુ વિનાનો પ્રયોજન છે એવું જણાવે છે. બીજો પ્રશ્ન છે, કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે? કવિ ફરતા ફરતા સાત ડગ સુખના ભરતા ભરતા આમ સ્વપ્નમાં એ સરી જવા માંગે છે એમ કવિ કહેવા માંગે છે. અને કવિ ફરતા ફરતા શું શું જોઈએ છે? કવિ ફરતા ફરતા રસ્તા ઉપરની મધુર હવા અને નિત નવા ચમકતા ચહેરાઓ ને એ જોઈએ છે.
બહુ સ્પષ્ટ જવાબ એક દોઢ લીટીની અંદર જ આવે છે એ ખાસ યાદ રાખજો અને કાવ્યનું યોગ્ય શીર્ષક અહીંયા આખા કાવ્યનો જે સાર છે એ હું તો બસ ફરવા આવ્યો છું એ બિલકુલ યોગ્ય શીર્ષક બહુ ઉચિત શીર્ષકમાં બંધ બેસે છે એટલે આમ કામમાં કઈ જાતું છે નહીં એ ચાર પ્રશ્નો ચાર ગુણ એક દોઢ લીટીમાં જવાબ અને શીર્ષકનો તો દોઢ બે શબ્દોમાં જ એ જવાબ નન બહુ શોર્ટમાં હોય છે એટલે આમ તમને આ કાવ્ય તમારી નોટમાં ઉતારી લ્યો અને આ પ્રશ્નો પણ વ્યવસ્થિત તમારી નોટમાં ઉતારી લ્યો અને એ ઉપરાંત તમારે એક કાવ્ય હું તમારી સામે પીડીએફમાં મોકલું છું એના પ્રશ્નો તમારે કાવ્યને બરાબર વાંચજો એકવાર વાંચો બે વાર વાંચો બહુ સરળ છે આના જેવો જ અને એ ક્યાંક ને ક્યાંક જે આગામી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી એ સાબિત થતા હોય છે એટલે આ આટલું વર્ક તમે કરી નાખો એટલે લેખનમાં આપણે પદ્યાર્થ ગ્રહણનો મુદ્દો ઘણો બધો 75% ક્લિયર થઈ જાય કારણ કે આપણે બે કાવ્ય આગળ પણ એક કાવ્ય તમને સમજાવ્યું હતું અને એકના પ્રશ્નો લખવા આપ્યા હતા આજે પણ એક સમજાવ્યું છે અને એકના પ્રશ્નો તમને એક કાવ્ય આપું છું એના ચાર પ્રશ્નો એટલે ચાર લીટીનું જ વર્ક છે એટલે વ્યવસ્થિત આ કરી નાખો અને નિબંધો પણ મેં તમને આગળ મોકલ્યા છે એ નિબંધો પણ તૈયાર કરતા રહો અને એકમ કસોટી માટે વ્યવસ્થિત તૈયારી કરો અસ્તુ જય હિન્દ